નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં જેમ કે તમે જાણો જ છો આપણે દરરોજ સવારે લાઈવ સ્ટ્રીમ કરીએ છીએ અને નિફ્ટી બેંક નિફ્ટી ફિન નિફ્ટીને એનાલિસિસ કરીએ છીએ તે જ દરમિયાન આજે આપણે ફિન નિફ્ટીનો ટ્રેડ લીધો હતો અને તેમાં પંદર એક્સ આરવાયનું પ્રોફિટ કર્યું હતું તમે પણ રોજ આવી જ રીતે સારું એનાલિસિસ કરીને પૈસા કમાવા માગતા હોય તો તમે અમારી લાઈવ સ્ટ્રીમમાં જોડાઈ શકો છો લાઈવ સ્ટ્રીમમાં જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન પર ઓલ કરી દો જેથી તમને જાણ થશે કે અમે લાઈવ છીએ ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મરના શેર પર સટ્ટો રમવો નફાકારક સોદો બની શકે છે નુઆમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના અંદાજ મુજબ અદાણી વિલ્મરના શેરમાં પચાસ ટકાથી વધુનો વધારો થવાનો છે તમને જણાવી દઈએ કે અદાણી વિલ્મરના શેરની કિંમત ચારસો રૂપિયાના સ્તર પર છે તે જ સમયે આ સ્ટોકની બાવન સપ્તાહની ઊંચી સપાટી આઠસો એકતાલીસ રૂપિયા છે આ શેરની કિંમત ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પહોંચી હતી લક્ષ્ય કિંમત શું છે નોવામાં ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે જ અદાણી વિલ્મરના શેર પર છસો પચીસ રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે આ બીએસઈ પર સોમવારના રૂપિયા ચારસો પોઈન્ટ પીચોતેરના બંધ ભાવની સરખામણીમાં અદાણી ગ્રુપની સ્ક્રીપમાં છપ્પન ટકાની સંભવિત ઉછાળો દર્શાવે છે નુઆમાએ જણાવ્યું હતું કે અદાણી બિલ્મર ભારતના એફએમએસસી ક્ષેત્રના સૌથી મોટા ખેલાડી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં રૂપિયા અઠ્ઠાવન હજાર બસો કરોડની આવક થવાની ધારણા છે જે વાર્ષિક ધોરણે સાત ટકા વધારે છે નુઆમા અનુસાર અદાણી ખાદ્ય તેલમાં ઓગણીસ પોઈન્ટ પાંચ ટકા અને બાસમતી ચોખામાં સાત પોઈન્ટ નવ ટકા બજાર હિસ્સો ધરાવે છે તે જ સમયે કોહિનુરના અધિગ્રહણ પછી તેની સંભાવનાઓમાં સુધારો થયો છે ફૂડ અને એફએમસી સેગમેન્ટમાં વેચાણ બે વર્ષમાં પચાવન ટકા વધીને રૂપિયા ચાર હજાર કરોડ થયું છે જોકે નુઆમાએ એમ પણ કહ્યું હતું કે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો ચિંતાનો વિષય છે પરંતુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં માર્જિનમાં સુધારો થવાની સંભાવના છે નુઆમાએ જણાવ્યું હતું કે અદાણી વિલમરના પેકેજ્ડ તેલ અને ખાદ્ય ચીજોના વેચાણમાં હવે ગ્રામીણ શહેરોનો હિસ્સો ત્રીસ ટકા છે નુઆમા અનુસાર અદાણી વિલમર એક પોઈન્ટ આઠ બિલિયનથી વધુ રિટેલર્સ સુધી પહોંચે છે અને એકસો ચૌદ મિલિયનથી વધુ ઘરો સુધી પહોંચે છે ટાટા મોટર્સના શેરના ભાવમાં આજે ફરી વધારો જોવા મળ્યો છે સોમવારે કંપનીનો શેર આઠ વર્ષની ટોચે પહોંચી ગયો હતો ટાટા ગ્રુપની આ કંપનીના શેરના પ્રદર્શન પર નજર રાખનારા નિષ્ણાતો માને છે કે આ તેજી આગળ પણ ચાલુ રહેશે તમને જણાવી દઈએ કે મંગળવારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ ટાટા મોટર્સનો શેર બીએસીમાં એસીમાં ઝીરો પોઈન્ટ નેવ્યાશી ટકાના વધારા સાથે રૂપિયા છસો ત્રેવીસ પોઈન્ટ પંચાણું સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો ટાટા મોટર્સના શેરમાં વધારો થવાના બે કારણો છે પહેલું કારણ બજારનું સકારાત્મક સેન્ટિમેન્ટ છે અને બીજું કારણ કંપનીની યુકે આર્મ જે એલ આરના હોલસેલમાં ત્રીસ ટકાનો વધારો છે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ ત્રાણું હજાર બસો યુનિટ્સનું વેચાણ કર્યું છે આ બધા સિવાય ટાટા ટેકનોલોજીના આગામી આઈપીઓએ પણ ટાટા મોટર્સના શેરની ઝડપ વધારી છે તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સ આઈપીઓ દ્વારા ટાટા ટેકનોલોજીસમાં મોટો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે સોમવારે ટાટા મોટર્સના શેરની કિંમત છસો ચોત્રીસ પોઈન્ટ સાહીઠ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ હતી જે આઠ વર્ષમાં કંપનીનું સર્વોચ્ચ સ્તર છે ટાટા મોટર્સના પોઝિશનલ રોકાણકારો માટે વર્ષ બે હજાર બે ત્રેવીસ શાનદાર રહ્યું છે આ સમયગાળા દરમિયાન કંપનીના શેરના ભાવમાં પચાસ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષમાં આ ઓટો કંપનીના શેરની કિંમત ચારસો પિંચોતેર ટકાનો વધારો થયો છે બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર ચોઇસ બ્રોકિંગના દેવેન મહેતાનું માનવું છે કે આવનારા સમયમાં કંપનીના શેર રૂપિયા છસો પચાસના સ્તર સુધી થઈ શકે છે થંગામાઇલ જ્વેલરી શેરોએ તેના રોકાણકારોને મલ્ટીબેગત વળતર આપ્યું છે સ્મોલ કેપ શેરોએ કોવિડ પછીના રિબાઉન્ડમાં મજબૂત લાભ આપ્યો છે છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્મોલ કેપ જ્વેલરી સ્ટોક લગભગ રૂપિયા બસો પચીસથી થી એક હજાર છસો પંચાવનના સ્તરે વધ્યો છે એટલે કે આ સમયગાળા દરમિયાન તેણે છસો પચાસ ટકા વળતર આપ્યું છે હવે આ મલ્ટીબેગલ સ્ટોકના શેરધારકો માટે વધુ એક સારા સમાચાર છે કંપની બોનસ શેર આપશે સ્મોલ કેપ કંપની એક પર એકના રેશિયામાં બોનસ શેર ઇશ્યુ કરવાની જાહેરાત કરી છે અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બોનસ શેર ઇશ્યુ કરવા માટેની રેકોર્ડ તારીખ તરીકે સત્તર જુલાઈ બે હજાર ત્રેવીસ નક્કી કરી છે આ સાથે સ્મોલ કેપ કંપની રાશિએ પણ શેર દીઠ રૂપિયા છના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે થંગામાઇલ જ્વેલરી બોનસ શેર્સ ભારતીય સ્ટોક એક્સચેન્જને બોનસ શેર વિશે માહિતી આપતા મલ્ટીબેગર સ્ટોકે જણાવ્યું હતું કે આથી તમને જાણ કરવામાં આવે છે કે કંપનીના શેર ધારકોએ આજે યોજાયેલી તેમની વાર્ષિક સામાન્ય સભામાં એક પર એકના ગુણોત્તરમાં બોનસ શેરના ઇસ્યુને મંજૂરી આપી છે બુધવારે પાંચ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ યોજાયેલી તેની મિટિંગમાં ડિરેક્ટરોએ સેબી રેગ્યુલેશન્સ બે હજાર પંદર અનુસાર બોનસ શેર ઇશ્યુ કરવાની રિકોર્ડ તારીખ સત્તર સાત બે હજાર ત્રેવીસ સોમવાર નક્કી કરી છે થામાયેલ જ્વેલરી શેરની કિંમતનો ઇતિહાસ છેલ્લા એક મહિનામાં થંગામાયેલ જ્વેલરીના શેરના ભાવમાં પંદર ટકાનો વધારો થયો છે જ્યારે આ મલ્ટીબેગર સ્ટોક છેલ્લા છ મહિનામાં પચાસ ટકા વધ્યો છે વાયટી સમયમાં મલ્ટીબેગર જ્વેલરી સ્ટોક લગભગ ઓગણપચાસ ટકા વધ્યો છે છેલ્લા એક વર્ષમાં સ્મોલ કેપ સ્ટોકમાં લગભગ સાહીઠ ટકાનો ઉછાળો આવ્યો છે પરંતુ કોવિડ પછીની પુનઃપ્રાપ્તિમાં સ્ટોક રૂપિયા બસો પચીસથી વધીને રૂપિયા એક હજાર છસો પંચાવન થયો હતો જે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ છસો પચાસ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી એનર્જી સ્ટોક સુઝલોન એનર્જી લિમિટેડના શેરના ભાવમાં આજે ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે કંપનીને નવા વર્ક ઓર્ડર મળ્યા બાદ આ તેજી જોવા મળી છે મંગળવારે એટલે કે અગિયાર જુલાઈના રોજ શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું કે તેમને કેપી ગ્રુપ દ્વારા ગુજરાતમાં એક પ્રોજેક્ટ મળ્યો છે આ સમાચારે સુઝલોન એનર્જી લિમિટેડના શેરના ભાવને પાંખો આપી છે સુઝલોન એનર્જીએ આપેલી માહિતી અનુસાર કેપી ગ્રુપે સુડતાલીસ પોઈન્ટ છ મેગાવોટના વિન્ડ પાવર પ્રોજેક્ટનું કામ સોંપ્યું છે તે નવીનીકરણીય ઉર્જા ઉકેલો પ્રદાન કરતી સૌથી મોટી કંપની છે સુજલોન માહિતી આપે છે કે તેઓ એસ એકસો તેત્રીસ વિન્ડ ટર્બોન અને સુઝલોન એનર્જીનો શેર મંગળવારે રૂપિયા સત્તર પોઈન્ટ સુડતાલીસ પર ખુલ્યો હતો થોડી જ વારમાં કંપનીના શેરનો ભાવ અઢાર પોઈન્ટ છ ટકાના સ્તરે પહોંચી ગયો જે રૂપિયા અઢાર પોઈન્ટ ચોપનના બાવન સપ્તાહના ઉચ્ચ સ્તરની ખૂબ નજીક છે સવારે અગિયાર પોઈન્ટ દસ વાગ્યાની આસપાસ કંપનીના શેર રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ ટકાના વધારા સાથે રૂપિયા સત્તર પોઈન્ટ પંચાણુંના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરમાં સો ટકાથી વધુનો વધારો થયો છે તે જ સમયે જે રોકાણકારોએ એક વર્ષ પહેલાં કંપનીના શેર ખરીદ્યા હતા અને હોલ્ડ કર્યા હતા તેઓને અત્યાર સુધીમાં એકસો એકાણું ટકાથી વધુનો ફાયદો થયો છે એ કેટલાક પેની સ્ટોક્સમાંથી એક જ એક છે જેની કામગીરી શેરબજારમાં નજીકથી જોવામાં આવી રહી છે કંપનીએ તાજેતરમાં રોકાણકારોને શેર દીઠ રૂપિયા સિત્તોતેર પોઈન્ટ પચાસનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું હવે એક શેર માટે ચાર બોનસ શેર આપવા જઈ રહ્યા છીએ તમને જણાવી દઈએ કે આજે એટલે કે અગિયારમી જુલાઈએ કંપની ટાપરિયા ટૂલ્સ એક્સ બોનસ સ્ટોક તરીકે શેરબજારમાં ટ્રેડિંગ કરી રહી છે ટાપરિયા ટૂલ્સની બોર્ડ મિટિંગ ત્રીસ મે બે હજાર ત્રેવીસના રોજ મળી હતી ત્યારબાદ કંપનીએ એક શેર પર સિત્તોતેર પોઈન્ટ પચાસ રૂપિયાનું ડિવિડન્ડ અને એક શેર પર ચાર બોનસ શેર આપવાનું નક્કી કર્યું હતું ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ છવ્વીસ જૂન બે હજાર ત્રેવીસ હતી તે જ સમયે કંપનીએ ઓગણીસ જૂને જાહેરાત કરી હતી કે બોનસ શેરની રેકોર્ડ તારીખ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસ હશે જે આજે છે એક્સ બોનસ તારીખે કંપનીના શેર પાંચ ટકાના ઉપલા સર્કિટને સ્પર્શ્યા હતા જે બાદ ટાપરિયા ટૂર્સના શેરનો ભાવ રૂપિયા દસ પોઈન્ટ પચાસના સ્તરે પહોંચી ગયો હતો જણાવી દઈએ કે શેરબજારમાં કંપનીની બાવન સપ્તાહની સૌથી ઊંચી સપાટી બાર પોઈન્ટ ચૌદ રૂપિયા પ્રતિ શેર છે તે જ સમયે કંપનીનું માર્કેટ કેપ પંદર પોઈન્ટ ચોરાણું રૂપિયા પ્રતિ શેર છે આવી જ બધી માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસ ધન્યવાદ